નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્મૃતિ સ્કૂલમાંથી આજે તમને ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની સ્વાદે પોથીના પાઠ 7ના મહાત્માના માર્ક 1 પરના સ્વાદે પોથીના જવાબો સોલ્વ કરાવીશ. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં લખો. એમાં પહેલો, ગાંધીજી દક્ષિણ આફ્રિકા શા માટે ગયા? તો જવાબ છે બી, વકીલાત માટે. બીજો, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા? તો જવાબ છે ડી, ઈસવીસન 1915માં. ત્રીજો, ગાંધીજી અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? તો જવાબ છે બી, સત્યાગ્રહ આશ્રમની. ચોથો, ઈસવીસન 1917માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો? તો જવાબ છે સી, ચંપારણ સત્યાગ્રહ. નંબર 5, ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીન કઠિયા પ્રથા સામે લડત ચલાવી? તો જવાબ છે સી, મોતીહારી. નંબર 6, ખેડા સત્યાગ્રહ ઈસવીસન 1718નું સુકાન કોણે સંભાળ્યું હતું? તો જવાબ છે એ, ગાંધીજી. 7મો, ગાંધીજીએ કોને સાથે રાખીને ખેડા સત્યાગ્રહની આગેવાની લીધી? તો જવાબ છે એ, વલ્લભભાઈ પટેલને. નંબર 8, કયા સત્યાગ્રહથી ગાંધીજી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા? તો જવાબ છે ડી, ખેડા સત્યાગ્રહ. નંબર 9, બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ કયો હતો? તો જવાબ છે બી, રોલેક્ટ એક્ટ સત્યાગ્રહ. નંબર 10, કઈ ઘટનાથી ગાંધીજીને બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહીં? તો જવાબ છે એ, જલિયાવાલા બાગ હત્યાકાંડ. ત્યાર પછી 11, ગાંધીજીએ અસહકારના આંદોલનની શરૂઆત ક્યારે કરી? તો જવાબ છે સી, કેસરે હિંદની ઉપાધિનો ત્યાગ કરીને. ત્યાર પછી 12મો, અસહકારના આંદોલન દરમિયાન ઉત્તર પ્રદેશના કયા ગામમાં હિંસક ઘટના બની? તો જવાબ છે ડી, ચોરી ચોરા. 13મો, જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? તો જવાબ છે એ, અમૃતસર. ત્યાર પછીનો 14મો, જલિયાવાલા બાગનું હત્યાકાંડ કયા દિવસે થયું? તો જવાબ છે એ, વૈશાખી પૂર્ણિમાના દિવસે. ત્યાર પછી 15, જલિયાવાલા બાગ હત્યાકાંડ કોણે સર્જ્યો હતો? તો જવાબ છે ડી, જનરલ ડાયરે. 16મો, બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો? તો જવાબ છે બી, 1928માં. 17, વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહની આગેવાની સ્વીકારી? તો જવાબ છે બી, બારડોલી. 18, બારડોલી સત્યાગ્રહ પછી ગુજરાતી લોકોએ વલ્લભભાઈ પટેલને કયું બિરુદ આપ્યું હતું? તો જવાબ છે એ, સરદાર. 19, વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સ્થળે આવેલ સત્યાગ્રહથી મળ્યું હતું? તે નકશા બાજુના નકશામાં દર્શાવો. તો જવાબ છે બી, બારડોલી. અહીંયા મિત્રો, અહીંયા લખેલું છે એ પ્રમાણે દર્શાવવાનું છે. ત્યાર પછી છે 20મો, લાહોરમાં કઈ નદીના કિનારે પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરવામાં આવી? તો જવાબ છે સી, રાવી. કોના નેતૃત્વ નીચે પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરાઈ? તો જવાબ છે સી, પંડિત જવાહરલાલ નહેરુના. 22મો, સ્વાતંત્ર્ય ભારતના બંધારણને કઈ તારીખે અમલમાં મૂકવામાં આવ્યો? તો જવાબ છે સી, 26 જાન્યુઆરીએ. બાજુના નકશામાં દર્શાવેલ સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ તાજી કરાવે છે? જો અહીંયા બતાવેલું છે એ, તો સ્થળ છે ડી, જલિયાવાલા બાગ હત્યાકાંડ. ત્યાર પછી છે પ્રશ્ન બી, ખાલી જગ્યા પૂરો. ગાંધીજી વકીલાત કરવા ખાલી જગ્યા ગયા? તો જવાબ છે દક્ષિણ આફ્રિકા. નંબર 2, ખાલી જગ્યા એટલે ન્યાય અને સત્ય અને અહિંસાથી લડવાની પદ્ધતિ? તો જવાબ છે સત્યાગ્રહ. નંબર 3, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાને ખાલી જગ્યા નીતિની લડતમાં સફળતા મેળવી? તો રંગભેદ. નંબર 4, ગાંધીજીએ 25 મે 1915ના રોજ અમદાવાદમાં ખાલી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો? તો કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. નંબર 5, ગાંધીજી કોચરબના સત્યાગ્રહ આશ્રમને ખાલજીય નદીના કિનારે લઈ ગયા? તો જવાબ છે સાબરમતી. નંબર 6, બિહારનો ચંપારણ પ્રદેશ ખાલજીગ્યા માટે પ્રખ્યાત હતો? તો જવાબ છે આંબાવાડિયા. નંબર 7, ગાંધીજીએ ખાલજીગ્યાના આગ્રહથી ચંપારણના ખેડૂતોના પ્રશ્નોની તપાસ કરવાનું નક્કી કર્યું? તો જવાબ છે રાજકુમાર શુક્લ. ત્યાર પછીનો 8મો, ગાંધીજીએ ચંપારણના ખાલી જગ્યા ગામમાં રહીને ચંપારણ સત્યાગ્રહ કર્યો? તો જવાબ છે મોતીહારી. નંબર 9, ખેડૂતોએ ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ બ્રિટિશ સરકાર સામે ખેડા સત્યાગ્રહ
કર્યો હતો? તો જવાબ છે ગાંધીજી. 10મો, ગાંધીજીની હાકલને માન આપીને ખાલજીગે પોતાની વકીલાત છોડીને સત્યાગ્રહમાં જંપ લાવ્યું? જવાબ છે વલ્લભભાઈ પટેલ. 11મો, પ્રથમ વિશ્વયુદ્ધમાં ખાલજીગાનો વિજય થયો? તો જવાબ છે ઇંગ્લેન્ડ. 12, ગાંધીજીએ રોલેટ એક્ટને ખાલજીગા કહ્યું? તો જવાબ છે કાળો કાયદો. 13, જલિયાવાલા બાગ ખાલજીગામાં આવેલો છે? તો જવાબ છે અમૃતસર. 14, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યાનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા હતો? તો જવાબ છે તુર્કી. નંબર 5, મહાત્મા ગાંધીએ ખાલજીગાના આંદોલનની શરૂઆત કેસરી હિંદની ઉપાધિ ત્યાગીને કરી? તો જવાબ છે અસહકાર. 16મો, ખાલજીગાના ગામમાં આવેલ હિંસક બનાવને કારણે ખાલી જગ્યા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજી અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું? તો જવાબ છે ચોરી ચોરા. ત્યાર પછીનો 17મો, ખાલી જગ્યા કમિશનમાં એક પણ ભારતીય ન હતો? તો જવાબ છે સાયમન. ત્યાર પછી 18, ખાલી જગ્યા વલ્લભભાઈ પટેલે ખાલજીએ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું? તો જવાબ છે બારડોલી. પછી 19, બારડોલી સત્યાગ્રહ સફળ બનવાથી વલ્લભભાઈ પટેલ ખાલજીએ કહેવાયા? તો સરદાર. પછી 20, ખાલી જગ્યા ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલ સમિતિના અધ્યક્ષ હતા? તો જવાબ છે મોતીલાલ નહેરુ. પછી 21, બ્રિટિશ સરકારે મુસ્લિમ લીગની અસંમતિને કારણે ખાલી જગ્યાનો અસ્વીકાર કર્યો? તો જવાબ છે નહેરુ અહેવાલ. 22મો, પંડિત જવાહરલાલ નહેરુએ ઈસવીસન 1929માં ખાલી જગ્યામાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ હતા? તો જવાબ છે લાહોરમાં યોજાયો હતો એના. પછી છે 23મો, ઈસવીસન 1929માં લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં ખાલી જગ્યાનો ઠરાવ પસાર કર્યો હતો? પૂર્ણ સ્વરાજ. 24, કોંગ્રેસ મહાસભાએ 26 જાન્યુઆરી ખાલી જગ્યાના રોજ સ્વતંત્રતાના સોગંદ લીધા? તો જવાબ છે 1930ના રોજ. ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, ખરા કે ખોટા જણાવવાનું છે. એમાં નંબર 1, 25 મે 1920ના દિવસે ગાંધીજી અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો હતો? ખોટું. નંબર 2, બિહારનો ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો? તો સાચું. નંબર 3, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી? તો સાચું. નંબર 4, ગાંધીજીએ અસહકારના વિચાર પર સ્વરાજ્ય આંદોલન શરૂ કર્યું? તો ખોટું. નંબર 5, સાયમન કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો? તો સાચું.